નમસ્કાર, આજે 16 માર્ચ સોમવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. કોરોના વાયરસને પગલે સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ છે. ભારતીય શેરબજાર માટે સોમવાર બ્લેક મંડે સાબિત થયો હતો. આજે માર્કેટમાં ભારે વેચાણ થયું હતું. દિવસના અંતે સેન્સેક્સ 2713 પોઈન્ટના ઘટાડા સાથે 31390 પર બંધ થયો હતો. એ જ રીતે નિફ્ટી 756 પોઈન્ટના ઘટાડા સાથે 9199 પર બંધ થયો હતો. નિર્ભયા ગેંગરેપ કેસના ગુનેગારો મુકેશ, અક્ષય, પવન અને વિનયને 20 માર્ચે ફાંસીની સજા થવાની છે. પટિયાલા હાઉસ કોર્ટે ચારેય ગુનેગારોનું ડેથ વોરંટ કાઢ્યું છે. આ દરમિયાન અક્ષય, પવન અને વિનયે ડેથ વોરંટનો અમલ અટકાવવા ICJ એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસને અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ચારેય ગુનેગારોના ડેથ વોરંટ 2 વખત રદ થઈ ચૂક્યા છે. જામનગરમાં કલેક્ટર રવિશંકરના અધ્યક્ષસ્થાને રોગી કલ્યાણ સમિતિ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કોરોનાને ધ્યાનમાં લઈ જરૂરી સાધનો અંગે ચર્ચા થઈ હતી. બેઠકમાં 2 લાખ ટ્રિપલ લેયર માસ્ક, 10,000 N95 માસ્ક તથા 2,000 સ્ટીરલિયમ ખરીદવા રજૂઆત થઈ હતી. બેઠકમાં GG હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર નંદિની બહારી, MP શાહ મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર નંદિની દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ધમાસાણ થયું છે. કોંગ્રેસે 2 અને ભાજપે 3 ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામું આપતા ખળભળાટ થયો છે. ભાજપ 4માંથી 3 બેઠકો મેળવવા માટે જોડતોડ કરી રહ્યું છે. આ ઘટનાથી બેકફૂટ પર આવેલી કોંગ્રેસ પોતાના નેતાઓને પક્ષ પલટાથી બચાવવા પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના 33 ધારાસભ્યોને ફ્લાઇટ મારફત જયપુર મોકલવામાં આવ્યા છે. વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધનાણી સહિતના નેતાઓ 25 માર્ચ સુધી જયપુરના શિવવિલાસ રિસોર્ટમાં રોકાશે. 26 માર્ચે રાજ્યસભાની બેઠકો માટે ધારાસભ્યો મતદાન કરશે. જામજોધપુરના પરળવા ગામે જૂથ અથડામણ થઈ છે. અર્જણભાઈ આડેદરાએ તેમના પર હુમલો કરવા અંગે જીવાભાઈ ખૂટી, નગાભાઈ નાથાભાઈ, દીપકભાઈ વગેરે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે જીવાભાઈએ પોતાના પર હુમલો કરવા અંગે રાજુ ભીખાભાઈ, રામદે અર્જણભાઈ વગેરે વિરુદ્ધ વળતી ફરિયાદ કરી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.